तो ब्रेकिंग न्यूज मरी रहा है हाल डॉक्टर्स नर्स सहित आरोग्य कर्मचारी माटे कोरोना ने पगले धोरण 1 થી 8 ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે। માસ પ્રમોશન અંગે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે। પહેલી અને બીજી પરીક્ષાના આધારે પરિણામ આપવામાં આવશે। મહત્વનું છે કે તેમની ફાઇનલ એક્ઝામ લેવામાં નથી આવી। ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને ફરજિયાત પરિણામ આપવા માટે સૂચના આપવામાં આવી છે। એલસી માં શાળાઓએ માસ પ્રમોશન બાબતે ઉલ્લેખ કરવો પડશે। कोरोना ने पगले धोरण 1 થી 8 ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન અંગે સરકારની માર્ગદર્શિકા। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ગાંધીનગર થી જોડાયા છે ફોન લાઈન પર। જી હિતલ, કોરોના ને પગલે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન અંગે સરકારી માર્ગદર્શિકા જાહેર કરી છે, શું વિગતો હાલ? जी चोक्कस एवं कही सकते कि हवे जयरे मास प्रमोशन धोरण 1 થી 8 धोरण ने आपी दे तरह आ लोग परिणाम पत्रको तैयार करने कामगिरी है ये लॉकडाउन पछी कर शिक्षकों पास थी आग्रह राख न आए ये प्रकार मार्गदर्शन आप विद्यार्थियों परिणाम जे तैयार करने बात है तम धोरण 3 થી 8 में जे प्रथम बे परीक्षाओं लेवाई चूकी है तेना 40-40 मार्कन जे गुणभारण है एनो उपयोग करवानो अने बाकीना जे छे स्व मूल्यांकनो गुणभारणनो उपयोग करीने परिणाम तैयार करवानो रहेशे। स्वाभाविक छे के हवे गुजरात में के लांबा समयथी कोई जे प्रकारना जे परिणाम आपवामां आवे छे एमां ग्रेडिंग सिस्टम आपवामां आवे छे ए थी ई सुधीनुं ग्रेड आपवामां आवे छे अने ए जे ई ग्रेड छे जेमां ऊपर चढ़ाव्यानी वात छे एमां मास प्रमोशननो उल्लेख करवो पड़शे ए प्रकारनी वात पण करवामां आवी छे। स्वाभाविक छे के राज्य सरकारे आ वखते धोरण 5 અને 8 ના વિદ્યાર્થીઓને નપાસ કરી શકાશે એ પ્રકારની પણ અગાઉ જાહેરાત કરી હતી ત્યારે હવે આ જે પ્રકારની અત્યારે સિચ્યુએશન સર્જાઈ છે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે એમના પરિણામમાં માસ પ્રમોશન એ પ્રકારનો ઉલ્લેખ કરવાની પણ વાત કરવામાં આવી છે। એટલે એમ ચોક્કસ કહી શકાય કે હવે વિદ્યાર્થીઓના જે પરિણામ છે 3 થી 8 ધોરણના એ વહેલામાં વહેલી તકે તૈયાર થઈ જશે અને નવા સત્રથી એ પરિણામ પહેલા એ લોકોને આપવામાં આવશે। જી बिल्कुल, तमाम जानकारी बदल आभार। तो धोरण 3 થી 8 ના વિદ્યાર્થીઓ ને ફરજિયાત પરિણામ આપવા સૂચના। એલસી માં પણ શાળાઓએ માસ પ્રમોશન બાબતે ઉલ્લેખ કરવો પડશે। વિદ્યાર્થીઓને ઈ ગ્રેડ વાળા પરિણામ આવે તો માસ પ્રમોશન થી ઉપર ચડાવ્યાનો પણ ઉલ્લેખ કરવો પડશે। પ્રથમ અને બીજી પરીક્ષાના 40-40 ગુણભાર અને સ્વ મૂલ્યાંકનના ગુણભારના આધારે પરિણામ તૈયાર થશે। શાળાઓને તમામ કામગીરી લોકડાઉન બાદ જ કરવા માટે સૂચના આપવામાં આવી છે।